ઉદાહરણ એક 2.5×10⁻³ મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી એક વર્તુળાકાર વાહક લૂપને ચુંબકીય ક્ષેત્રમાં તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે તેમ મૂકેલી છે. ચુંબકીય ક્ષેત્ર સમય સાથે B=0.20t sin(50π·sec·1)t અનુસાર બદલાય છે. તો t=0 to t=40 ms ના સમયગાળા દરમિયાન કોઈપણ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભાર ગણો. લૂપનો અવરોધ 10 ઓહ્મ છે. ઉકેલ: વાહક લૂપનું ક્ષેત્રફળ A=2.5×10⁻³ મીટર સ્ક્વેર. વાહક લૂપનો અવરોધ R=10 ઓહ્મ. ચુંબકીય ક્ષેત્ર B=B0sin⁡ωt અનુસાર બદલાય છે, જ્યાં B=0.20t અને ω=50π·sec·1. ટી સમયે લૂપ સાથે સંકળાયેલ ફ્લક્સ ϕ=AB0sin⁡ωt. પ્રેરિત EMF εdϕ/dt −AB0ω cos⁡ωt. પ્રેરિત પ્રવાહ I εr −AB0ω/R×cos⁡ωt −I0cos⁡ωt, જ્યાં I0−AB0ω/R. અહીં પ્રવાહ સમય સાથે આવર્ત રીતે બદલાય છે, જેનો આવર્તકાળ T=2π·ω2π·50π·sec·1 40×10⁻³ સેકન્ડ. T=0 થી T=0.04 સેકન્ડના સમયગાળા દરમિયાન કોઈપણ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભાર Q=∫0·0.04idt −I0·0·0.04cos⁡ωt×dt માટે Q −I0ω×sin⁡ωt up to 0.04 માટે Q=0.